नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रसन्न मल्या। तमामनું ધોરણ 10 વિષય વિજ્ઞાન NCERT સિલેબસ ની અંદર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 11 માં ખૂબ અગત્યનો ટોપિક આંખોની વક્રીકાર ખામીઓ, એટલે કે કેટલા પ્રકારની ખામીઓ છે, તેમાંથી એક આપણે પ્રકાર લઘુ દ્રષ્ટિની ખામી વિશે આજે શીખવાના છે। તો સૌપ્રથમ તમે પહેલી વખત વિડીયો નિહાળી રહ્યા હો તો તેને લાઈક આપવાનું તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો આંખોની વક્રીકાર ખામીઓ શું છે, તે કેવી રીતે ઉદ્ભવે? તો જે ખામીઓને કારણે આંખ વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ જોઈ શકતી નથી તેને દ્રષ્ટિની ખામી કહે છે। એટલે કે જે ખામીને કારણે આપણે વસ્તુઓ આરામથી સુસ્પષ્ટ રીતે જોઈ શકતા નથી તેને ખામી કહેવામાં આવે છે। કેટલીક વાર સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી શકતા નથી। કેટલીકવાર સિલિયરી સ્નાયુઓ શું કહે છે, આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી શકતા નથી, તેથી આંખો ધીમે ધીમે પોતાની સમાયક ક્ષમતા શું કરે છે, ગુમાવે છે। આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અને સુસ્પષ્ટ જોઈ શકતી નથી। એટલે આવી પરિસ્થિતિમાં વ્યક્તિઓ વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી, એટલે કે આંખમાં વક્રીકારક ખામીને કારણે દ્રષ્ટિમાં ચાખપ એટલે કે થોડું ઓછું દેખાય છે, જેના કારણે સિલિયરી સ્નાયુઓ નબળા પડવાને કારણે। તો દ્રષ્ટિની વક્રીકારક ખામીઓ મુખ્ય ત્રણ પ્રકારની ખામી છે। પહેલી છે માયોપિયા અથવા તો લઘુ દ્રષ્ટિની ખામી, બીજી છે હાઇપરમેટ્રોપિયા, અહીં હાઇપર આવશે, હાઇપરમેટ્રોપિયા જે ગુરુદ્રષ્ટિની ખામી, અને ત્રીજી આવે છે પ્રેસ બાયોપિયા। એટલે ત્રણ પ્રકારની ખામી છે, એવાથી આપણે લઘુ દ્રષ્ટિની ખામી વિશે આપણે જોઈએ। તો સવાલ આ રીતે પૂછાય કે લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા એટલે શું, સામાન્ય આંખ અને લઘુ દ્રષ્ટિની ખામ આંખ માટે દૂરબિંદુ શું હોય છે? તો પહેલાં લઘુ દ્રષ્ટિની ખામી શું છે જોઈએ। તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે પરંતુ દૂરની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય, શું કીધું, નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે પરંતુ દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય તેને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે। નજીકની વસ્તુ તેને સ્પષ્ટ દેખાય અને દૂરની વસ્તુ કેવી દેખાય, અસ્પષ્ટ, તેને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે। સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે, એટલે આપણું દૂરનું બિંદુ કેવું હોય છે, અનંત, એટલે આપણે અનંત અંતર સુધી જોઈ શકીએ। દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે અને નેત્રપટલ આ સંદેશાને દ્રષ્ટિ ચેતા મારફતે આપણને મગજને મોકલે છે। એટલે આપણે જે સામાન્ય આંખ હોય તે દૂરથી આવતા કિરણો નેત્રપટલ ઉપર પ્રતિબિંબ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય એટલે આપણને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મળે। આ કઈ આંખ છે, સામાન્ય આંખ। હવે લઘુ દ્રષ્ટિમાં શું થાય, લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ ક્યાં હોય છે, અનંત અંતરેથી ખસીને ક્યાં આવી જશે, નજીક, એટલે આ જે અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવે છે તે નજીકથી આવે, તો આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી એટલે કે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુ તેઓ જોઈ શકતા નથી, તેની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી। અહીં જે આ સામાન્ય આંખમાં જે પ્રતિબિંબ નેત્રપટલ આય બિંદુ પર રચાય તેવું લઘુ દ્રષ્ટિમાં થતું નથી, તો પ્રતિબિંબ ક્યાં રચાય, નેત્રપટલની પાછળની ભાગમાં રચાય છે, એટલે જે દૂરમાંથી આવતા પ્રકાશના કિરણોનું પ્રતિબિંબ એટલે કે કિરણો છે તે નજીકમાંથી આવે છે અને પરિણામે પ્રતિબિંબ ક્યાં રચાય છે, નેત્રપટલની આગળના ભાગમાં, એટલે કે આઈડેસ જે છે તે જે લઘુ દ્રષ્ટિની ખામીવાળા વ્યક્તિ હોય તેનું પ્રતિબિંબ આપણને મળે છે, આઈડેસ, પરિણામે તે વસ્તુ નેત્રપટલ પર પ્રતિબિંબ ન મળે એટલે વસ્તુ જોઈ શકીએ નહીં। એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો શું છે, તેને નિવારી શકાય ને તેની યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો, તો બે કારણ છે। પહેલું શું છે કે આંખના લેન્સની વક્રતા વધારે હોવી એટલે કે કેન્દ્ર લંબાઈ ઘટવી, પહેલું કારણ કે લેન્સની વક્રતા વધારે થવી, અને બીજું કારણ કે આંખનો ડોળો લાંબો થવો એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચે અંતર વધી જવું એટલે પ્રતિબિંબ હોય તે નેત્રપટલની આગળ મળે છે।
આ કારણને લીધે દૂરની વસ્તુમાંથી અનંત અંતરેથી આવતા કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતા નથી, પરંતુ ક્યાં રચાય છે? નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય, અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર જોવા મળતું નથી, એટલે આપણને વસ્તુ દેખાતી નથી। એટલે અહીં આપણે જોઈએ તો અનંત અંતરેથી આવતા કિરણો નેત્રપટલના આગળના ભાગે કેન્દ્રિત થાય છે, તેનું કારણ શું? આપણને બે કીધા, પહેલું હતું કે લેન્સની વક્રતામાં વધારો અને બીજું છે ડોળો જે અથવા તો નેત્રપટલ અને લેન્સ વચ્ચે અંતર વધવું। આ અંતર વધી જાય એટલે પ્રતિબિંબ આપણને નેત્રપટલ ઉપર મળતું નથી। હવે આ ખામી આપણે નિવારણ એટલે કે તેનું આપણે સોલ્યુશન લાવવા માટે શું કરી શકાય? તો લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો પાવરવાળો અંતર્ગોળ લેન્સ ના ચશ્મા વાપરવા પડે। કયા લેન્સના? અંતર્ગોળ લેન્સના ચશ્મા વાપરવા પડે। એટલે કે અંતર્ગોળ લેન્સના ચશ્મા ઉપયોગ કરવાથી જે પ્રતિબિંબ છે તે આપણને ક્યાં મળશે? નેત્રપટલ ઉપર મળે છે। એટલે કયો લેન્સ વાપરવાથી? અંતર્ગોળ લેન્સ। પરિણામે જ્યારે આંખ દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિક આંખના દૂર બિંદુ આવતા હોય તેવું લાગે છે। આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે। અંતર્ગોળ લેન્સ દ્વારા ક્યાં રચાય છે? નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય નહીં। લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખનું દૂર બિંદુ હોઈ શકે, એટલે કે આ જે લેન્સની જેટલી કેન્દ્ર લંબાઈ હોય તેટલું આપણું એટલે કે લઘુદ્રષ્ટિવાળાનું દૂર બિંદુ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક આપવાનું ભૂલશો નહીં, તેમજ અમારી ચેનલ દ્વારા ગુજરાતી ગ્રામર ધોરણ 6-12ના બીજા બધા વિડીયો લેક્ચર તેમજ વૈદિક ગણિત અને જનરલ નોલેજના લેક્ચર પણ મૂકવામાં આવે છે, તેમજ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી મેથ્સ વિથ પ્રશાંત ઉપર અવશ્ય ફોલો કરો। થેન્ક યુ, ધન્યવાદ।